गुड मॉर्निंग फ्रेंड्स, 11 साइंस ना चैप्टर नंबर 1 ना छल्ला टॉपिक तरफ आपने जाई रहिया छे। सबथी पहला आपने केटिक माहितीओ में भी वर्गीकरण की कक्षाओं विषय अभ्यास करियो, सजीवना लक्षणों विषय अभ्यास करियो। अबे आपने आज चैप्टर नु छल्ला टॉपिको विषय आपने जोवाना छे, जे खूब ज नाना-नाना टॉपिको छे, એટલે એકી સાથે આપણે ત્રણ ટોપિક ની ચર્ચા અહીં કરવાના છે। સૌથી પહેલો ટોપિક છે વનસ્પતિ સંગ્રહાલય, એટલે કે હર્બેરિયમ। બીજું જે છે એ વનસ્પતિ ઉદ્યાન, એટલે કે બોટનિકલ ગાર્ડન। અને ત્રીજો ટોપિક છે પ્રાણી ઉદ્યાન, એટલે કે ઝૂઓલોજિકલ પાર્ક। જો કે આ જે બધી જ વસ્તુઓ છે એમાં આપણે જાણીએ છીએ અથવા તો આપણે એમાં ફરી પણ આવ્યા છે, જોઈ પણ લીધેલું છે આપણે। સૌથી પહેલા આપણે વનસ્પતિ સંગ્રહાલયની વાત કરીએ તો વનસ્પતિ સંગ્રહાલયની વાત કરીએ તો એની અંદર વનસ્પતિના નમૂનાઓ કેવી રીતે તૈયાર કરવામાં આવે અને એમાં કેવી રીતે સંગ્રહ કરવામાં આવે એના વિશે આપણે ચર્ચા કરવાના છે। સૌથી પહેલા વનસ્પતિના નમૂનાઓ કેવી રીતે તૈયાર કરવામાં આવે તો સામાન્ય રીતે વનસ્પતિ સંગ્રહાલયોમાં વનસ્પતિના નમૂના તૈયાર કરવા માટે હર્બેરિયમ કાગળનો ઉપયોગ થાય છે। હર્બેરિયમ કાગળ ઉપર સૌથી પહેલા જે પણ નમૂનો હોય એના માટે મુખ્યત્વે ત્રણ તબક્કાઓનો ઉપયોગ થાય છે। સૌથી પહેલો તબક્કો છે શુષ્કન, બીજો તબક્કો છે દાવણ અને ત્રીજો તબક્કો છે પરિરક્ષણ। બરાબર, શુષ્કન, દાવણ અને પરિરક્ષણ, બરાબર, ઓકે, ડ્રાઈંગ, પ્રેશિંગ અને પ્રિઝર્વિંગ, બરાબર। સામાન્ય રીતે કોઈ પણ નમૂનો આપણે જયારે લઈએ છીએ ત્યારે એને સુકવવામાં આવે છે। સુકવવાની જે આખી પ્રક્રિયા છે એ તબક્કાને આપણે શુષ્કન કહીએ છીએ અને ત્યારબાદ એને હર્બેરિયમ કાગળ ઉપર ડાબન એટલે કે ડ્રાઇંગ કરવામાં આવે છે, ત્યાર પછી એનું પરિરક્ષણ કરવામાં આવે છે। અને આ રીતે સપોઝ કોઈ એક નમૂનો હોય વનસ્પતિનો હોય અથવા તો પ્રાણીઓનો હોય તો આ રીતે પ્રાણીઓના નમૂનાને આપણે કાગળ ઉપર, આ એક નમૂનો છે એને આ રીતે તૈયાર કરવામાં આવે છે। હવે યાદ રાખવાની બાબત એ છે કે જ્યારે પણ આપણે વનસ્પતિ સંગ્રહાલયની અંદર નમૂનો તૈયાર કરીએ છીએ ત્યારે નીચેની તરફ જમણી બાજુએ કેટલાક એની માહિતીઓ લખવામાં આવે છે। હવે આ માહિતીઓમાં કઈ કઈ માહિતીઓ લખવામાં આવે તો દાખલા તરીકે એ વનસ્પતિનું નામ, સ્થાનિક નામ એટલે કે સ્થાનિક જગ્યાએ એને કયા નામથી ઓળખે છે, એનું વૈજ્ઞાનિક નામ, એનું પ્રાપ્તિ સ્થાન એટલે કે કઈ જગ્યાએથી મેળવવામાં આવ્યું છે, વૈજ્ઞાનિક નામ શું છે, ત્યારબાદ એની ઉપયોગિતા, આર્થિક ઉપયોગિતા, ઔષધકીય ઉપયોગિતા, ત્યાર પછી એને મેળવનારનું નામ પણ ઘણી વખત લખવામાં આવે છે। તો આ જ બધી માહિતી જમણી બાજુએ લખવામાં આવે છે અને આ રીતે વનસ્પતિ સંગ્રહાલયોમાં વનસ્પતિનો સંગ્રહ કરવામાં આવે છે, બરાબર। સામાન્ય રીતે આપણે જોઈએ તો વનસ્પતિ સંગ્રહાલયમાં મૃત વનસ્પતિઓનો સંગ્રહ કરવામાં આવે છે, જ્યારે વનસ્પતિ ઉદ્યાનોની વાત કરીએ બોટનિકલ ગાર્ડન્સ, બોટનિકલ ગાર્ડન્સ ની અંદર ઓળખ વિધિ માટે અથવા તો કેટલાક રિસર્ચ માટે જીવંત વનસ્પતિઓને ઉછેરવામાં આવે છે। અને આ જે જીવંત વનસ્પતિઓને, જુદા જુદા પ્રકારની જીવંત વનસ્પતિઓ કે જે રિસર્ચ માટે ઉપયોગી છે, ઔષધ માટે ઉપયોગી છે, સુંદરતા માટે ઉપયોગી છે, તો આવી જ બધી વનસ્પતિઓને એક જીવંત જીવતી વનસ્પતિને કોઈ એક જગ્યાએ ઉછેરવામાં આવે છે તો એને આપણે બોટનિકલ ગાર્ડન કહીએ છીએ। હવે આની અંદર પણ વનસ્પતિ વનસ્પતિ ઉપર એટલે કે જીવંત વનસ્પતિ ઉપર એનું સ્થાનિક નામ, એનું વૈજ્ઞાનિક નામ, એની આર્થિક ઉપયોગિતા, એનું પ્રાપ્તિ સ્થાન, એની એના જે સ્પેશિયલી લક્ષણો હોય છે એ લક્ષણો છાપીને એના ઉપર કાપલીઓ ચોંટાડવામાં આવે છે અથવા તો કાગળ દ્વારા એની ઉપર લટકાવવામાં આવે છે। અને આ રીતે વનસ્પતિ ઉદ્યાન છે। આપણે ત્યાં આપણે જોઈએ તો સૌથી મોટું ઇંગ્લેન્ડમાં ક્યુ ગાર્ડન, એ ઇંગ્લેન્ડમાં આવેલું છે। ભારતની જ વાત કરીએ તો ક્યુ ગાર્ડન ઇંગ્લેન્ડમાં આવેલું છે, ભારતની અંદર ઇન્ડિયન બોટનિકલ ગાર્ડન, જે ઇન્ડિયન બોટનિકલ ગાર્ડન ભારત, હાવડા, ઇન્ડિયન બોટનિકલ ગાર્ડન હાવડા ભારતમાં પણ મોટું આવેલું છે। ત્યાર પછી નેશનલ બોટનિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ
लखनऊ એટલે કે લખનઉ ભારતની અંદર પણ આ વનસ્પતિ ઉદ્યાન આવેલા છે તો આ મુખ્યત્વે મોટામાં મોટા વનસ્પતિ ઉદ્યાનો છે હવે આપણે ત્રીજા ટોપિક તરફ જઈએ ઝૂઓલોજિકલ પાર્ક્સ આપણે ઇંગ્લિશની અંદર વિઝિટ ધ ઝૂ તેઓની પણ ઘણા સમયથી આપણે જોઈ આવે છે એક વિષય આપણે જોવાનું છે કે પ્રાણી ઉદ્યાનો ઝૂઓલોજિકલ પાર્ક્સ એની અંદર તો જે એમાં જે વાઇલ્ડ એનિમલ છે એટલે કે જંગલી પ્રાણીઓ છે એવા પ્રાણીઓને તેમજ જે પાલતુ પ્રાણીઓ છે એને તો મોટે ભાગે એમાં આપણે સાચવતા નથી પરંતુ જે ડોમેસ્ટિક એનિમલને એટલું બધું સાચવવામાં આવતું નથી પરંતુ જે જંગલી પ્રાણીઓ છે એને પ્રાણી ઉદ્યાનોમાં એને નૈસર્ગિક પ્રાકૃતિક નિવાસ સ્થાન એટલે કે એનું જે જંગલનું જે નિવાસ સ્થાન છે એવું પૂરું પાડવામાં આવે છે તેમજ એની આદતો એને ખોરાક એ રીતે પૂરો પાડવામાં આવે છે આમ કરીને પ્રાણી ઉદ્યોગોમાં આવા પ્રાણીઓને સંગ્રહ કરવામાં આવે છે અથવા તો એને ઉછેરવામાં આવે છે કેટલીક પ્રજાતિઓ કે જેઓ આપણે ન જોયેલી હોય જુદા જુદા દેશની પ્રાણીઓની જાતિઓ તેમજ જંગલી જાતિઓ આવા બધા પ્રાણીઓને કોઈ એક સ્થળે ભેગા રાખવામાં આવે અને એને નૈસર્ગિક પર્યાવરણ પૂરું પાડવામાં આવે એટલે કે એઓ જે રીતે જંગલમાં જે પરિસ્થિતિમાં રહેતા હોય એવું જ પર્યાવરણ એને પૂરું પાડવામાં આવે છે એવો જ ખોરાક પણ એને પૂરો પાડવામાં આવે છે તો એને આપણે પ્રાણી ઉદ્યાન કહીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આજે આ ત્રણ ટોપિક વિશે આપણે ચર્ચા કરી વનસ્પતિ સંગ્રહાલયો વનસ્પતિ ઉદ્યાનો અને પ્રાણી ઉદ્યાનો